ખાન કરાશે ડિસ્ચાર્જ. શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. તબિયત સ્થિર હોવાથી શાહરૂખ ખાનને ડિસ્ચાર્જ કરવામાં આવશે. હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવશે. ડૉક્ટરોની ટીમ દ્વારા ચેકઅપ બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે. શાહરૂખની કેડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હિટસ્ટ્રોકના કારણે કેડી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તો વધુ વિગત સાથે સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે. મિહિર, શાહરૂખ ખાનને ડિસ્ચાર્જ કરવામાં આવશે, તબિયત તેમની સુધારા પર છે, શું અપડેટ? અવની, બોલિવૂડ કિંગ સ્ટાર શાહરૂખ ખાન અમદાવાદની મુલાકાતે બે દિવસ સોમવારથી તે અમદાવાદ આવ્યા હતા. તેમની ટીમ KKRને સપોર્ટ માટે આવ્યા હતા. મંગળવારે તેમને જે તેમની ટીમની જીત બાદ તે ગ્રાઉન્ડ ઉપર ફર્યા હતા અને ત્યારબાદ મંગળવારની મોડી રાતથી તેમની તબિયત છે તે ખરાબ થઈ હતી અને બપોરે બુધવારની બપોરે તેમને ગરમીની લૂ લાગી જતા ડિહાઈડ્રેટ થયા હતા અને ત્યારબાદ તેમને ગળામાં ઇન્ફેક્શન થયું હોવાથી તેમને અહીં કેડી હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. 24 કલાક હવે સમય છે કે તે થઈ જશે કે તે હોસ્પિટલમાં અત્યાર હાલ એડમિટ છે. જો કે તેમની તબિયત છે તે સ્થિર છે અને હાલ તમામ ડૉક્ટરો દ્વારા જે રિપોર્ટ ગઈકાલે પણ કરવામાં આવ્યા હતા તે તમામ રિપોર્ટો છે તે નોર્મલ છે, પરંતુ હજી પણ ડૉક્ટર દ્વારા તપાસવામાં આવશે અને ત્યારબાદ બપોર બાદ તેમને રજા છે તે આપી શકે છે. હાલ જે શાહરૂખ ખાન અને તેની પત્ની છે કે જે રાત્રિના સમયે પણ અહીં હોસ્પિટલમાં છે, તેમની સાથે જે છે તે રહ્યા હતા અને ગઈકાલથી તમામ રિપોર્ટો જે છે નોર્મલ આવ્યા છે. પ્રાથમિક રીતના શાહરૂખ ખાનને લૂ લાગી જવાથી ડિહાઈડ્રેટ થયા હતા અને ત્યારબાદ જે ગળાનું ઇન્ફેક્શન થયું હોવાનું કારણે તેમને ખાંસી અને શરદીના પણ લક્ષણો છે તે જોવા મળ્યા હતા અને ત્યારથી તેમને અંડર ઓબ્ઝર્વેશન માટે 24 કલાક માટે ડૉક્ટર દ્વારા એક સલાહ કરી હતી અને ત્યારથી તે રોકાયા છે. એટલે બપોર બાદ તે અહીંથી તેમને ડિસ્ચાર્જ કરી અને તે સીધા જ અહીં KD હોસ્પિટલથી એરપોર્ટ ખાતે એરપોર્ટથી જ સીધા મુંબઈ છે તે રવાના થશે અને અત્યાર હાલ તેમની સ્થિતિ છે, તબિયત છે તે સારી છે. હજી પણ કોઈ એક રિપોર્ટ છે તે આવવાનો બાકી હોવાના કારણે ડૉક્ટરે તેમને અહીં રાખવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવ્યા બાદ અને ડૉક્ટર છે તે તપાસ કરશે અને ત્યારબાદ તેને બપોર બાદ તેમને રજા આપી શકે છે. જી બિલકુલથી આભાર મિહિર. તમામ